ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં ને હું આજે ધોરણ ચાર વિષય પર્યાવરણમાં તમને અભ્યાસ કરાવીશ પર્યાવરણને આપણે આસપાસ પણ કહીએ છીએ આગળના વિડીયોમાં આપણે ઘણા બધા પાઠનો અભ્યાસ કરી ગયા છીએ હવે ક્યાં પહોંચ્યા ચલો જોઈએ પાઠ આઠ રિયા પહોંચી મામાના ઘરે કયો પાઠ છે પાઠ આઠ રિયા પહોંચી મામાના ઘેર હવે એમાં પણ આપણે ઘણો બધો અભ્યાસ કરી ગયા છે ને આગળના વિડીયોમાં હવે ક્યાં પહોંચ્યા ચાલો આપણે આગળનો અભ્યાસ ચાલુ કરીએ હવે શું કહે છે બીજી કઈ મા માહિતી તમે ટિકિટમાંથી શોધી શકો છો તે લખો તમને શું કીધું છે પાઠમાં કે તમે એવી બીજી કઈ માહિતીઓ ટિકિટમાંથી શોધી શકો છો તે તમારે અહીં પૂર્ણ કરવાની છે તો પહેલું પી એન આર નંબર કયો નંબર પીએનઆર નંબર બીજું શું શોધી શકો તમે ટિકિટમાંથી શ્રેણી શોધી શકો ત્રીજું બેસવાનું સ્થળ તમે ક્યાંથી ક્યાં બેસવાનું છે તે સ્થળ તેમાં દર્શાવેલું હોય છે ટિકિટમાં ચોથું શું છે ઉતરવાનું સ્થળ તમે ક્યાંથી બેઠા તે સ્થળ દર્શાવેલું હોય છે તમે ક્યાં ઉતરવાના છો તે સ્થળ આમાં ટિકિટમાં દર્શાવેલું હોય છે પાંચમું ટ્રેનનું નામ શું કે છે એ ટ્રેનનું નામ પણ તેમાં દર્શાવેલું હોય છે કે તે ટ્રેન કઈ છે છઠ્ઠું ટિકિટ લીધી તેની તારીખ આપેલી હોય છે કે તમે જે ટિકિટ લીધી હોય છે તેની તારીખ પણ તેમાં દર્શાવેલી હોય છે આવી બીજી ઘણી બધી માહિતીઓ ટિકિટ ઉપર દર્શાવેલી હોય છે બાળકો તમે ટિકિટમાં જોઈને જોઈ શકો છો અને જાણી શકો છો હવે આગળ શું કહે છે રેલવેનું સમયપત્રક દરેક ટ્રેનમાં માર્ગ વિશે વિગત આપે છે શું કહે છે રેલવેનું સમયપત્રક હોય છે તે દરેક ટ્રેનનું માર્ગદર્શન અને વિગતો દર્શાવી શકે છે જણાવી શકે છે આ ઉપરાંત સ્ટેનો સ્ટે શું કહે છે આ ઉપરાંત સ્ટેશનનો ટ્રેન કયા સમયે પહોંચશે શું કહે છે સ્ટેશનો ઉપર ટ્રેન જે ટ્રેન હોય છે તે કયા સમયે પહોંચશે અને કયા સમયે તેને છોડશે તે પણ તેમાં દર્શાવેલું હોય છે શું કહે છે આ ઉપરાંત સ્ટેશનો ઉપર શું સ્ટેશનો દર્શાવેલા હોય છે ટ્રેન કયા સમયે પહોંચશે કયા સમયે તેને છોડશે કાપેલું અંતર વગેરેની વિગતો આપે છે શું કે છે આ બધી વિગતો તેમાં દર્શાવેલી હોય છે આપણે રેલવે સ્ટેશનથી રેલવે સમયપત્રક ખરીદી શકીએ છીએ શું કે છે આ સમયપત્રક આપણે ક્યાંથી ખરીદી શકીએ છીએ રેલવે સ્ટેશનની રેલવે સમય રેલવે સ્ટેશનથી આપણે આ વસ્તુ ખરીદી શકીએ છીએ ક્યાં આગળ ત્યાં ઓફિસો હોય છે ને રેલવે સ્ટેશન ઉપર ટિકિટ બારી હોય છે તે તે જગ્યાએથી આ વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ શું ખરીદી શકીએ છીએ સમયપત્રક કે રેલ રેલવે ઉપરથી ટ્રેન કયા સમયે પહોંચશે અને કયા સમયે તે જગ્યાએથી ઉપડશે તે બધું તેમાં દર્શાવેલું હોય છે રિયાએ મુસાફરી કરેલી ટ્રેનના માર્ગને વિગતો સમયપત્રકમાં આપેલ છે શું કે છે રિયાએ જે જે જગ્યાની મુસાફરી કરી હતી તે બધું આ સમયપત્રકમાં કેટલો ટાઈમ લાગ્યો તે દર્શાવેલું છે તેને ધ્યાનપૂર્વક જુઓ અને નીચેના પ્રશ્નોનો જવાબ આપો શું કહે છે તેને ધ્યાનપૂર્વક ચકાસો અને જુઓ અને પછી શું કહે છે તેની સા તેના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાનું તમને કહ્યું છે શું કહે છે કચ્છ એક્સપ્રેસ હવે શું કહે છે ક્રમ આપેલા છે અહીંયા પછી સ્ટેશનનું નામ આપેલું છે પછી પહોંચવાનો સમય આપ્યો છે ઉપડવાનો સમય આપેલો છે પછી શું કહે છે રોકાણ મિનિટ જે વખતે રોકાયા હોય તેની મિનિટ દર્શાવે અંતર કિલોમીટર શું કહે કેટલા કિલોમીટર થાય તે અને દિવસ કેટલા દિવસ થયા તે દર્શાવેલું છે બાળકો કઈ જગ્યાએ કઈ જગ્યાએ કેટલું સમય થયો ઉપડવાનો કેટલો સમય થયો તે બધું આ કોષ્ટકમાં દર્શાવેલું છે હવે તેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપીશું શું પૂછ્યું છે પ્રશ્નોમાં ચલો જોઈએ નીચેના સ્થળોએ ટ્રેનના પહોંચવાનો સમય લખો શું કહે છે નીચેના સ્થળોએ ટ્રેનના પહોંચવાનો સમય લખો ગાંધીધામનો પહોંચવાનો સમય પૂછ્યો છે તો આ શું છે ચલો જોઈએ ગાંધીધામ છે તેનો પહોંચવાનો સમય કેટલો છે વીસ પોઈન્ટ પંચાવન તો અહીં શું લખવાનું વીસ પોઈન્ટ પંચાવન કલાકે કે કલાક તેવી જ રીતે અમદાવાદનું પૂછ્યું છે અમદાવાદનો કેટલો છે ચલો આમાંથી તમે શોધો કે અમદાવાદ ક્યાં છે આ રહ્યું જુઓ અમદાવાદ કેટલો સમય છે બે પોઈન્ટ પાંત્રીસ એટલે બે કલાક ને પાંત્રીસ મિનિટ તો અહીં તમારે બે કલાક ને પાંત્રીસ મિનિટ લખવાનું છે અહીં સુરત સુરત કેટલું સાત કલાક છે તમે આમાંથી શોધીને લખી શકો છો ક્યાં આપ્યું છે સુરત આ રહ્યું જુઓ લખ્યું છે ને સાત કલાક તો તમારે અહીંયા ખાલી જગ્યામાં સાત કલાક લખવાનું છે તેવી જ રીતે નીચેના પ્રશ્નનો જવાબ કોષ્ટકમાં આપેલા એવા સ્થળોના નામ ઉપર ગોળ કરો કે જે રિયાની ડાયરીમાં લખેલા છે શું પૂછ્યું છે કોષ્ટકમાં આપેલા જે સ્થળો છે આ બધા તેમાંથી એ ઉપર ગોળ કરવાનું કહ્યું છે કે રિયાએ કઈ કઈ ડાયરીમાં કયા કયા સ્થળોનું નામ લખ્યું છે અને કઈ કઈ મુસાફરી કરી હતી તો આપણે તેમાંથી જોઈને અહીં નામ લખવાના છે ગાંધીધામ સામખિયાળી અમદાવાદ નડિયાદ વડોદરા સુરત વાપી આ બધા સ્ટેશનોની અને આ બધા વચ્ચે બધીની મુલાકાત તેને લીધી હતી ને આ બધા સ્ટેશનોની મુલાકાત કોણે લીધી હતી રિયાએ લીધી હતી ને તો પછી આ બધા સ્ટેશનોનું નામ અહીં લખવાનું છે તમારે કયું છે ગાંધીધામ સામખિયાળી અમદાવાદ નડિયાદ વડોદરા સુરત વાપી એવા બીજા ઘણા બધા સ્ટેશનોની તેને મુલાકાત લીધી હતી તો તમારે તે બીજા પણ અહીં દર્શાવવાના છે તેવી જ રીતે ટ્રેન કયા સ્થળેથી ઉપડી હતી કેટલા કલાકે શું કહે છે ટ્રેન કયા સ્થળેથી ઉપડી હતી ને કેટલા કલાકે ઉપડી હતી તો શું કીધું છે ટ્રેન ભુજ સ્ટેશનથી ઉપડી હતી હવે કેટલા કલાક છે ચલો આપણે જોઈએ કેટલા કલાકે ઓગણીસ પોઈન્ટ પચાસ કલાકે એ એટલે સાંજે સાત પચાસ મિનિટે ઉપડી હશે શું કહે છે સાંજે આશરે સાત પચાસ મિનિટે તે ઉપડી હશે ટ્રેને શું કે છે ટ્રેને ભૂજથી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું શું કે છે ટ્રેને ભૂજથી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું જવાબમાં આપણે શું લખવાનું ટ્રેને ભૂજતી ગાંધીધામ પહોંચતાં અઠ્ઠાવન કિલોમીટરનું અંતર કાપ્યું કેટલું અઠ્ઠાવન કિલોમીટરનું અંતર કાપ્યું તેવી જ રીતે મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી શું કે છે રિયા લોકો મુસાફરી કરતા હતા તેમાં કયા દિવસે ટ્રેન વાપી પહોંચી તો શું કીધું છે મુસાફરી મુસાફરીના બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી કયા દિવસે બીજા દિવસે વાપી પહોંચી ફિયોના ટ્રેનમાંથી ઉતરી ઉતરી ગઈ ત્યારબાદ રિયાને વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો તો શું કહે છે ફિયોના ટ્રેનમાંથી ઉતરી ગઈ ત્યારબાદ રિયાને વાપી પહોંચતા છ કલાક અને આડત્રીસ મિનિટ લાગી કેટલી છ કલાક અને આડત્રીસ મિનિટ લાગી હવે આગળ શું પૂછ્યું છે ફિયોના અને રિયાએ કેટલા કિમી મુસાફરી સાથે કરી શું કહે છે ફિયોના અને રિયાએ કેટલા કિલોમીટર મુસાફરી સાથે રહીને કરી તેવો પ્રશ્ન તમને કર્યો છે તો તમારે જવાબ લખવાનો છે ફિયોના અને રિયાએ ત્રણસો સુડતાલીસ કિલોમીટર મુસાફરી સાથે કરી કેટલી ત્રણસોને સુડતાલીસ કિલોમીટર મુસાફરી સાથે કરી તેવી જ રીતે રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટર મુસાફરી કરી શું કહે છે રિયાએ તેવી જ રીતે કેટલા કિલોમીટર અંતર કાપ્યું મામાના ઘરે જવા માટે તો શું કહે છે રિયાએ ટ્રેન દ્વારા છસો બાવીસ કિમી મુસાફરી કરી કેટલું છસો બાવીસ કિમી મુસાફરી કરી તેને મામાના ઘરે જવા માટે કેટલા કિલોમીટર અંતર કાપ્યું છસો બાવીસ કિમી તેવી જ રીતે તમને ડાયરી લખવી ગમશે શું પૂછે છે કે તમને ડાયરી લખવી ગમશે રિયા જેમ ડાયરી લખતી હતી તેવી રીતે તમે પણ ક્યાંય વાર ફરવા જાઓ તો તમને ડાયરી લખવી ગમે તો તમારે હા ગમતું હોય તો હા લખવાનું અને ના ગમતું હોય તો ના લખવાનું અહીંયા જવાબમાં ખબર પડીને આ પ્રશ્નોના જવાબ બાળકો તમને જો શું પૂછ્યું છે નીચેના સ્થળો સ્થળોએ સ્થળે સ્થળોએ ટ્રેન પહોંચવાનો સમય પૂછ્યો છે તે અહીં દર્શાવ્યો છે તેવી જ રીતે કોષ્ટકમાં આપેલા એવા સ્ટેશનોના નામ ઉપર ગોળ કરવાનું કીધું છે કે રિયાએ તે ડાયરીમાં નોંધ્યા હોય તો તે તમને મેં જણાવ્યા જણાવ્યા ને ગાંધીધામ સામખિયાળી અમદાવાદ છે વડોદરા નડિયાદ સુરત વાપી બધા સ્થળો દર્શાવેલા છે તેવી જ રીતે ટ્રેન કયા સ્થળેથી ઉપડી હતી ને કેટલા અંતરે ઉપડી હતી તે પણ દર્શાવ્યું છે મેં તેવી જ રીતે ટ્રેન ભુજથી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું અઠ્ઠાવન કિલોમીટર અંતર કાપ્યું તેવી જ રીતે મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી બીજા દિવસે પહોંચી તમારે જવાબમાં લખવાનું છે ફિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતાં કેટલો સમય લાગ્યો તો છ કલાકને આડત્રીસ મિનિટ તેવી જ રીતે ફિયોના અને રિયાએ ટ્રેન કેટલા કિમી મુસાફરી સાથે કરી શું કહે છે કેટલા કિલોમીટર મુસાફરી સાથે કરી તો ત્રણસોને સુડતાલીસ કિલો કિલોમીટર તેવી જ રીતે રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટર મુસાફરી કરી શું કહે છે મામાના ઘરે જવા માટે તેને કેટલા કિલોમીટર અંતર કાપ્યું તો છસો બાવીસ કિલોમીટર અંતર કાપ્યું અને તેવી જ રીતે છેલ્લે પ્રશ્ન પૂછ્યો છે તમને ડાયરી લખવી ગમે છે તો ગમતી હોય તો તમારે હા લખવાનું બાળકો આ પ્રશ્નોના જવાબો વિશે ખબર પડીને મેં તમને સમજાવ્યા ને તો તમારે આવી રીતે ચોપડીમાં પૂરવાના છે હવે છેલ્લે શું કીધું છે એક નોટબુક લો તમે અઠવાડિયાના દરેક દિવસે શું કર્યું શું કહે છે અઠવાડિયામાં દરેક દરેક દિવસ આવે છે સાત દિવસમાં શું કર્યું તમે તેના વિશે લખો તમારા વિચારો અને લાગણીઓ પણ લખો શું કહે છે તમારા વિચારો અને તમે શું કર્યું શું ખાધું કોની જોડે કે ક્યાં ફર્યા તે બધી લાગણીઓ અને વિચારો અહીં તે નોટમાં દર્શાવો તમારી ડાયરીની વાતો મિત્રો સાથે આપલે કરીને વાંચો શું કહે છે પછી તમારી ડાયરી તમારા મિત્રોને સંભળાવો અને એની ડાયરી તમે સાંભળો આવી રીતે આપણે કરીને એકબીજાની ડાયરી વાંચો બાળકો આ પાઠ અહીંયા જ પૂર્ણ થાય છે તો તમારે પોથી અને નોટમાં આ પાઠ પૂર્ણ કરવાનો રહેશે